અમદાવાદમાં પતિના મોત બાદ ફ્રીઝ કરવામાં આવેલ સ્પર્મનો પત્નીની આઈવીએફ ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં સ્પર્મ સેમ્પલ લીધાના ગણતરીના કલાકોમાં જ કોરોનાગ્રસ્ત પતિનું મોત થયું હતું. ગત 20 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માંગણી કરનારની પત્નીની તરફેણમાં આદેશ આપ્યો હતો. અગાઉ કોર્ટે સ્પર્મના સેમ્પલ લેવા માટે જ મંજૂરી આપી હતી, પરંતુ એનો ઉપયોગ કરવા માટે મનાઈ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે હાલમાં એવો કોઈ કાયદો નથી કે પતિના સ્પર્મનો ઉપયોગ કરતા પત્નીને રોકી શકાય. ભૂતકાળમાં પણ આવો કોઈ કિસ્સો બન્યો નથી. આ માટે પતિના માતા પિતાની મંજૂરીની આવશ્યકતા છે. મૃતક પતિના માતા પિતાની આ માટે મંજૂરી હોવાથી હવે પત્નીને કોર્ટે પતિના સ્પર્મનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી, જેથી હવે હોસ્પિટલ ફ્રીઝ કરેલા સ્પર્મનો ઉપયોગ પત્નીની આઈવીએફ ટ્રીટમેન્ટમાં કરી શકશે.